જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું સંજય બકોત્રા આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો, મજામાં? આજે આપણે ધોરણ 6ની અંદર વિજ્ઞાન વિષયની અંદર અભ્યાસ કરીશું, જેની અંદર આપણો આજનો સબ ટોપિક છે કેટલાક માપન. 10મો પાઠ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે ગતિ અને જે માપનની વાત કરવાના છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી એની અંદર આપણે કેટલોક અંતર માપવાની પ્રયત્ન આપણે કર્યો હતો, જેના માપનના અને વ્યવહારના સાધનોની વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ગતિ અને અંતરનું માપન છે એ કેવી રીતના થઈ શકે એની આપણે ચર્ચા આગળ વધારી રહ્યા છીએ. અહીંયા આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એમાં કેટલાક ચોક્કસ જે માપન છે એને પ્રવૃત્તિ એક દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો, કે આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો. તમારા પગલાની લંબાઈ અને એકમ માપ માનીને આપણે એનો ચોક્કસ માપન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ કે વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો, તમને એવું લાગશે કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે પગલાની લંબાઈથી નાનો છે. અહીંયા આપણે જોઈ શકીએ કે ભાઈ તમારા પગલાની લંબાઈથી જે નાનો ભાગ છે, પહેલાંની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો, તમારા પરિણામોની નોંધ કોષ્ટક 10.1ની અંદર કરવાની છે. આપણે જોતા હોય, આપણે જે બૂટ પહેરતા હોઈએ છીએ સ્કૂલના, એની અંદર એની સાઇઝ લખેલી હોય છે, 9 નંબર, 8 નંબર, 7 નંબર. તો આપણે દોરી દ્વારા આપણે પગનું માપ કરીએ, એ માપ દ્વારા અલગ અલગ બધા વિદ્યાર્થીનું પગનું માપ આવશે. તો 10.1ની અંદર આપણે આપણા મિત્રોની અથવા તો આપણે ઘરમાં રહેતા ભાઈ બહેનોની માપ નોંધીશું. વિદ્યાર્થીનું નામ, વર્ગખંડની લંબાઈ, વર્ગખંડની પહોળાઈ એ અહીંયા નોંધ કરવાની છે. દોરી દ્વારા તમે માપી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે બીજું કોષ્ટક પણ આપણને આપવામાં આવ્યું છે. પ્રવૃત્તિ 2 ઉપર, સમૂહમાં કાર્ય કરો, તમારામાંથી પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. તમારી જે હાથની અંગૂઠોથી લઈ અને ટચલી આંગળી સુધીનું એક વેતનું માપ છે, અહીંયા તમને બતાવવામાં આવ્યું છે ચિત્ર દ્વારા, પાટલીની લંબાઈ વેતથી માપવી. આકૃતિ 10.5 તમે અહીંયા જોઈ શકો છો. હવે આ માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેત જેટલી લાંબી દોરી તથા દોરીની લંબાઈના ટુકડાઓનો ભાગની આવશ્યકતા પડશે. એટલે તમે વેતથી માપતા જશો, પછી એ લાંબી દોરી છે એના દ્વારા તમે આ લંબાઈના ટુકડાઓ ભાગની આવશ્યકતા પડશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાથની વેતથી માપવામાં આવ્યું છે. આપણે હવે એની નોંધ અહીંયા આપણે આ કોષ્ટકની અંદર કરવાની છે, ટેબલની જે પહોળાઈ માપવી. હવે ટેબલની પહોળાઈ માપી અને વેતોની સંખ્યા તમારે લખવાની છે. આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી, અજ્ઞાત જથ્થાને એકમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માપનના આપણને જે ચોક્કસ એકમો છે એ ખ્યાલ આવશે. કોઈ માપના પરિણામને 2 ભાગોમાં વ્યક્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યા છે, જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. એટલે સંખ્યા અને એકમ એ 2 રીતે અહીંયા માપન થશે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગના રૂમની લંબાઈ તમારા વર્ગ તમારા 12 પગલાની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ 1 એ એક એકમ છે. એટલે કે જે તમારે કોઈ પણ લંબાઈ પહોળાઈ માપવી હોય તો એની માટે આપણે વેતથી કે દોરીથી માપીએ તો એ જે દોરીની લંબાઈ છે એ એનું એકમ થશે, અને એ કેટલી દોરી થશે એ એમનું શું થશે, તો કે એમની સંખ્યા થશે. દાખલા તરીકે 2 દોરી માપ થયું તો બરાબર, અથવા તો અહીંયા આપણે જોયું ઉદાહરણ દ્વારા કે 12 પગલાં છે એ શું છે, સંખ્યા છે, જ્યારે પગલાંની તમારી લંબાઈ છે એનું એકમ થશે. આ રીતે આપણે માપન કરી શકાય છે. જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો, હવે કોષ્ટક 10.1
તથા 10.2 માં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો, શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે? ના વિદ્યાર્થી મિત્રો, બધાના પગની લંબાઈ સરખી નથી હોતી, એટલે એનું માપ અલગ આવશે. શું બધાની વેદ દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે? એવું પણ હોતું નથી. બધાના હાથની જે વેદ છે એની લંબાઈ અલગ અલગ હોઈ શકે. કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે છે, એટલે કે જુદું જુદું હોઈ શકે છે. કારણ કે તમારી વેદની લંબાઈ તમારા મિત્રની વેદની લંબાઈથી અલગ હોઈ શકે, તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. જેથી તમે વેદ અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે. કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે ને વાસ્તવિક જે આપણે લંબાઈ છે એ જાણવા માટે વેદ અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માપન છે, માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. હવે આપણે એક સ્કેલ ફૂટ લઈએ, એટલે કે એક ફૂટપટ્ટી લઈએ, તો એનું માપન 15 ઇંચનું અથવા તો 30 ઇંચનું સમાન હોય છે. અથવા તો મોટી તમે મીટર ટેપ લ્યો, મેજર ટેપ, તો એનું 10 ફૂટનું અંતર સમાન હોય છે. તો આવા એકમો જે નક્કી કરેલા છે એવા એકમો પ્રમાણિત એકમો કહેવાય છે. તો એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. આવા એકમોનો જ માપન માટે ઉપયોગ થાય છે. અંદાજિત માપ આપણે હાથ દ્વારા, વેદ દ્વારા, અલગ અલગ રીતે પગલા દ્વારા માપતા હોય છે, બરાબર. પરંતુ ચોક્કસ માપના જે પ્રમાણિત એકમો છે જેને સ્ટાન્ડર્ડ યુનિટ મેશ્યોરમેન્ટ કહે છે, તો આવા માપનોની આપણે વાત 10.4ની અંદર કરવા જઈએ છીએ. પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પહેલાંના પગલાંના જે અંતરથી માપન થતું હતું. એટલે કે જૂના લોકો જે પ્રાચીન સમયમાં છે એ હાથની, પગની લંબાઈ, આંગળીની જાડાઈ, પગલાંના અંતરથી માપન કરતા હતા. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. તો આમ સમય જતાં જતાં જે કંઈ સંસ્કૃતિઓ આવતી ગઈ, એમણે જે કંઈ બાંધકામો કર્યા, એની અંદર આ જે માપનના નમૂનાઓ જોયા છે એ ભૌમિતિક આકાર ધરાવતા હતા, એટલે કે ચોક્કસ માપન ન હતા. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા, કોણીથી આંગળીઓ સુધીનું, આમ આપણે હાથને માપીને, ઘણા તમે દરજીને એવી રીતે માપતા જોયા હશે, કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે આપણે ઘરની અંદર જે મમ્મી છે દરણા દળાવવા માટે જે ઘંટીએ લોટ મૂકવા જાય ત્યારે એનું જે ઘઉં છે એનું માપન આપણે એક પાલીથી કરતા હોઈએ છીએ. એક પાલી એટલે આપણે 1 કિલો કહેતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ એનો એકમમાં ફેરફાર હોય છે માપનનો. તો બીજી કોઈ વસ્તુની એવી વાત કરીએ આપણે તો જમીન માપવા માટે પહેલાં ગૂઠાનો જે ઉપયોગ થતો હતો, હાથના જે ગૂઠા છે બંને હાથ રાખીને માપવામાં આવતો હતો. તો આમ આવી રીતે અલગ અલગ એકમો છે એ પહેલાંના સમયની અંદર એનો ઉપયોગ થતો હતો. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોની વાત કરીએ તો ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ માત્રા તરીકે કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પણ આજના લોકો પણ કામ કરી રહ્યા છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો મીટર પટ્ટી અને 15 સેન્ટીમીટરની પટ્ટી મેં હમણાં જ તમને વાત કરી એ પણ તમને અહીંયા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ સેન્ટીમીટરનું માપ છે કઈ રીતના પટ્ટી દ્વારા માપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો,
વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ મહત્ત્વનો પ્રશ્ન છે પરીક્ષા માટે, તો યાદ રાખજો, વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે, સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે SI યુનિટ કહે છે. લંબાઈનો SI એકમ મીટર છે. આકૃતિ 10.6માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે. લંબાઈનો ચોક્કસ એકમ નક્કી કરી લેવામાં આવ્યો છે જેને SI કહે છે. અને અહીંયા આગળ પણ મેં તમને વાત કરી કે ભાઈ આ મેટ્રિક પદ્ધતિ, આખી લંબાઈ માપવા માટેની ચોક્કસ નક્કી કરવામાં આવી માપન પદ્ધતિ, એ ફ્રેન્ચ દ્વારા 1790માં કરવામાં આવી. અને સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ આ માપનની જે પદ્ધતિઓ છે એને જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી તરીકે SI યુનિટ કહે છે. લંબાઈનો SI એકમ મીટર છે. આકૃતિ 10.6માં મીટર પ્રતિ બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટ પ્રતિ પણ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે. તમને મેં કીધું કે 15 સેન્ટીમીટરની એક ફૂટપટ્ટી હોય છે, 30 સેન્ટીમીટરની ફૂટપટ્ટી હોય છે, ત્યાર પછી ફૂટમાં પણ માપન થઈ શકે છે. સેન્ટીમીટર, મીટર અને ફૂટ એમ અલગ અલગ માપનના એકમો છે જેની અંદર આપણે માપન કરીએ છીએ. સેન્ટીમીટર એ સૌથી નાનું એકમ કહી શકીએ. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર કહે છે. એટલે સેન્ટીમીટરથી પણ નાનું માપ મિલીમીટર થશે. આ રીતે 1 mm બરાબર 100 cm અને 1 cm બરાબર 10 mm. ફરીથી એક વખત સમજાવું વિદ્યાર્થી મિત્રો કે જે સેન્ટીમીટર છે એનાથી પણ નાનું એક માપન છે. દાખલા તરીકે પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે. 1 સેન્ટીમીટરને પાછું 10 બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર કહે છે. તો 1 mm બરાબર કેટલા થશે? 100 સેન્ટીમીટર. અને 1 સેન્ટીમીટર બરાબર 10 mm એટલે કે 10 મિલીમીટર થશે. લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહે છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે સ્કેલ માપની આપણે વાત કરી હમણાં કે અહીંયા સ્કેલ માપ તમને બતાવવામાં આવ્યું છે. તો આ સ્કેલ માપનું આ તમે નાની નાની લીટીઓ અને મોટી લીટી પણ જોતા હશો, એ દ્વારા આપણે સેન્ટીમીટર અને મિલીમીટરનું માપન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટા જે અંતરના માપન છે એની માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને SI એકમમાં માપી શકીએ છીએ. તો લંબાઈનો એકમ SI છે, એ પણ તમારે યાદ રાખવું પડશે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે, એ પણ યાદ રાખવું પડશે. આવા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે લંબાઈનું સાચું માપન છે એનો અભ્યાસ કરશું 10.5. પરંતુ એની પહેલાં આપણે આજનું લેસન નોંધી લેશું. વિદ્યાર્થી મિત્રો, આજનો હોમવર્કમાં પ્રવૃત્તિ 2 છે એના બંને કોષ્ટક અને પ્રવૃત્તિ 2 તમારે લખવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 2 અને 10.1 અને 10.2 કોષ્ટક છે તમારે ભરવાના છે. નોટબુકમાં લેસન લખી લેવું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું, ત્યારે આપણે વિશેષ ચર્ચા કરીશું આ માપનના એકમો વિશેની, લંબાઈનું સાચું માપન શું છે એ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપ સર્વને હેતથી જય શ્રી સ્વામિનારાયણ.